ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં કચરા તેમજ પેકેજિંગ નું જે કામ કરવામાં આવી રહ્યું છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ધોરાજી શહેર ચમાલીપા ખૂબ જ ગીચ વિસ્તાર છે અને આ વિસ્તારમાં હિન્દુ તેમજ મુસ્લિમ 5,000 થી 6,000 બંને જ્ઞાતિના લોકો વસવાટ કરી રહ્યા છે. ધોરાજી નગરપાલિકા ચમાલીપા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ રોડ દરબારીવાડામાં જે કચરા કલેક્શન અને પેકિંગ સેન્ટર બનાવી રહ્યા છે તે જગ્યાની બંને તરફ અડી એક તરફ હઝરત કુતુબશાહ બાવાની દરગાહ લગોલગ હઝરત ગિબનશાહ બાવાની દરગાહ આવેલ છે. દરબારીઓ પાસે મુસ્લિમ બિરાદરોનું કબ્રસ્તાન પણ આવેલ છે. આ જ રોડ ઉપર મક્કા મસ્જિદ આવેલ છે. દરબારીવાડાની આગળ કામેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. આ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલ છે. પોસ્ટ ઓફિસ રોડ ઉપરથી આગળ હિન્દુ લોકોનું સ્મશાન અને સોનાપુરી આવેલી છે. તો ચમાલીપા વિસ્તારમાં નજીકમાં આંગણવાડી તથા પ્રાથમિક સ્કૂલ પણ આવેલ છે. આ દરબારીવાડાની બંને તરફ આવેલ દરગાહ અને કબ્રસ્તાનમાં આવેલ છે. તો બીજી બાજુ કામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આંગણવાડી પ્રાથમિક સ્કૂલ આવેલ છે જ્યાં નાના બાળકો અને વૃદ્ધ નીકળે છે. ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકો ધરારી પ્લાન ઠોકી બેસાડ્યો છે. 4 કરોડ નો પ્રોજેક્ટ છે, બાયણનું દર્શાવ્યું છે. 4,000 થી 5,000 લોકો અહીંયા વસવાટ કરે છે, એમાં બચ્ચા બુજુગો બધા રહે છે. એના સ્વાસ્થ્ય ને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બેરો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે. તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાનના મિશનની અંદરમાં 2 દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશનની અંદરમાં 70,000 બચ્ચાની જાન બચી. તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બાયણે હોવો જોઈએ. આ લોકોએ ગામમાં રેસિડેન્ટની અંદરમાં એ હિસ્સો બેહાયરો છે. તો એ 70,000 બચ્ચા હિન્દુસ્તાનના જ છે. તો હું આ વિસ્તાર દરબારીવાળા વિસ્તાર અને ચમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી, ભારતના નકશામાં નથી. તો એ લોકોએ પ્રોજેક્ટ બેહારી દીધો છે. કયો પ્રોજેક્ટ બેહાડ્યો? એ ધોલાઈ કચરા પ્લાન્ટનો. આખા ગામનો ડોર ટુ ડોર ધોલાઈ કચરા પ્લાન્ટ આવે, ડમ્પિંગ એ અહીંયા ધોવાય અને એની પેકિંગ થાય અને એ કચરો બીજે એમાં ભોળાના પાટીએ જાય. અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ એ પ્રોજેક્ટ. હિન્દુ લોકોની સ્મશાન યાત્રા આજ પોસ્ટ ઓફિસ રોડ ઉપર થઈ અને સ્મશાન સુધી જાય છે. તો કામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુ દર્શન અને પ્રાર્થના કરવા આવે છે. સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપી અને માંગ કરી છે કે દરબારીવાડા વિસ્તારમાં ધોરાજી નગરપાલિકા દ્વારા કચરાનું કલેક્શન એન્ડ પેકિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે તે તાત્કાલિક અસરથી બંધ થવું જોઈએ. નામ સલીમભાઈ છે, ધોરાજી શહેર આગેવાન. આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ના બધા લોકો અહીંયા આવેલ છે આવેદનપત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને. તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે. અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે. ત્યાં ગંદકી થાય છે, ત્યાં આનું કેમિકલ ના ક્યાંય ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં. એટલે અમે આવ્યા છીએ આજે. અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલી છે. આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે, માણસો બીમાર થઈ જાય અને આના જીવાત કડવાથી બચ્ચાને ખંજોળ ઉકળી જાય, માણસોને ખંજોળ ઉકળી જાય. કાકા હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડમાંથી કે ત્યાંની પરિસ્થિતિ પણ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે. અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે.